કોરોના સંક્રમણને નાથવા સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરીને તેજ બનાવી દેવામાં આવી છે ત્યારે હાલમાં અઢાર વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે તેવામાં વેક્સિનને લઈ વેક્સિનેશન કેન્દ્રોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા છબરડા થતા હોવાના અહેવાલો પડી રહ્યા છે કોરોનાની સામે લડવા માટે કોરોનાની રસી એ એક ઉત્તમ ઉપાય છે ત્યારે હવે આ રસી આપવામાં પણ લોલમ લોલ ચાલી રહ્યું હોવાનું સામે આવી છે ત્યારે એક મૃતકને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવે છે લાખણી તાલુકાના મડાલ ગામમાં મૃત પામેલા વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી હતી અને તેના નામનો મેસેજ સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો તેમજ ગામના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા આ કિસ્સામાં લાખણી તાલુકાના મડાલ ગામના રાયચંદજીનું ત્રણ એપ્રિલ તેમજ મકવાણા કાનજીભાઈનું બાવીસ એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન થયું હતું પરંતુ અવસાન પામેલ કાંજીભાઈની તારીખ નવ જૂન બે હજાર એકવીસના રોજ પીએસસી કેન્દ્ર પર કોરોનાની રસી આપવામાં આવી હતી રસી દીવાબેન ચૌધરી નામના આરોગ્ય કર્મચારીએ આપી હોવાનું કોરોના સર્ટિફિકેટમાં જોવા મળ્યું હતું જેમાં રસી આપી દેવામાં આવી હતી અને તેનું ઓનલાઈન સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે આમ આ બાબતે ગામમાં અનેક જાતના તર્ક વિતર્ક લોકોમાં જોવા મળી રહ્યા છે જ્યારે ગામના સરપંચ દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે